આ હોળીનો પર્વ એટલે કે રંગોનો પર્વ અને આપણે જણાવી દઉં કે હોળી એ આદિવાસી સમાજમાં સૌથી મોટો અને મહત્ત્વનો પર્વ ગણાય છે રંગોના આ પર્વમાં કોંગ્રેસનો રંગ છોડી અને ભાજપના કેસરિયા રંગમાં રંગાયેલા નારણભાઈ રાઠવા સાથે આપણે વાત કરીશું નારણભાઈ હવે રંગોની જ વાત કરીએ તમે કેસરિયામાં રંગાયા છો અને આ એક રંગોનો ઉત્સવ હોળી આજે છે શું કહેશો દેખો છોટાઉદેપુર જિલ્લાની અંદર હોળીનો તહેવાર એ ખૂબ જ મહત્ત્વનો તહેવાર આદિવાસીઓ માને છે આદિવાસી વિસ્તારની અંદર આસપાસના ગામોમાંથી લોકો તમામ હોળીનો પર્વ ઉજવા માટે પોતપોતાના ઘરે ગામડે આવી જાય છે અને એ રીતે લોકો ખૂબ ખુશ અને ઉત્સાહથી પોતાનો તહેવાર મનાવે છે હોળીના તહેવાર પહેલાં એક અઠવાડિયા પહેલાં ભંગુરિયાનો પણ તહેવારો ખૂબ મોટી રીતે મોટી રીતે અમારા હાટ બજારની અંદર ઉજવાય છે અને એ એક અઠવાડિયાની અંદર ભંગુરિયાની ઉજવણી થયા બાદ એમાં અલગ અલગ પ્રકારની ખરીદી છે મસાલા છે કપડાં છે એ બધું ખરીદી અને પોતપોતે પોતાના વાદ્યો સાથે ખૂબ નાચગાન કરે છે અને એની અંદર જે લોકો અમુક ઉપવાસ પણ રાખે છે એ ઉપવાસ ગીરના મેળા આપણે ચૂલના મેળા માટે એ લોકો કરે છે તો હોળીની ઉજવણી ગઈકાલે જ પૂનમના દિવસે ઉજવી છે અને એ રીતે ખૂબ ખુશ ખુશીથી અને ખૂબ ઉત્સાહથી પોતપોતાનો પર્વ લોકો પોતાની રીતે પોતાના ગર્વે ઉજવે છે અને એની સાથે સાથે બીજા દિવસે ત્રીજા દિવસે ચૂલનો મેળો આવે છે ચૂલની અંદર પણ ધક ધકતા અંગારાની અંદર લોકો પૂજા રાખેલી હોય છે તે લોકો બાધા પૂરી કરવા માટે અંગારામાં ચાલે છે અને એ બાધા પણ પૂરી કરી અને પોતાના પોતાનું જે મન છે તે મનને જે મન્નત રાખી છે એ મન્નતની એ લોકો એમાંથી પ્રાપ્તિ કરે છે એની સાથે સાથે હાલમાં ખૂબ સારો એવો પ્રસંગ પણ આવી ગયો છે કે હોળી ગઈકાલે થઈ આજે ધૂળેટી છે ધૂળેટીની સાથે લોકસભાની ચૂંટણીનો પણ એક રંગ અને સંગજ સાથે આવી ગયો છે ત્યારે મને એમ લાગે છે કે આ ત્રિવેણી સંગમનો તહેવાર થઈ ગયો છે ધૂળેટી હોળી અને લોકસભાની ચૂંટણીનો રંગ તો એની સાથે સાથે અમે લોકો ભારતીય જનતા પાર્ટીમાં થોડા સમય અગાઉ જ અમે જોડાયા અને એની સાથે અમે લોકો ભળી ગયા છે તો આ પાર્ટી તરફથી પાર્લામેન્ટરી ભાજપની બોર્ડ તરફથી ઉમેદવાર છોટાદેપુર લોકસભાના જશુભાઈ રાઠવાને ડિક્લેર કર્યા છે અમે લોકો એની સાથે મળી અને અમે ભાજપના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવાની કામગીરી કરશું આ એક અલગ રંગ છે કેમ કે અમે લોકો કોંગ્રેસની અંદર છેલ્લા પાંત્રીસ વર્ષથી કોંગ્રેસના રંગે રંગાયેલા હતા કોંગ્રેસના વિચારસરણીમાં રંગાયા હતા પરંતુ સમય સમય બળવાન નહીં છે બલમાન એ રીતે આજે પરિસ્થિતિ વળાંક લીધો છે સમયનો એક અલગ તકાદો તકાજો છે તો એને ધ્યાનમાં રાખીને અમે લોકો ભાજપની અંદર કેસરીઓ રંગથી રંગાઈ ગયા છે કેસરીઓ ધારણ કર્યો છે અને એ મનની અંદર અમારા તમામ આગેવાન કાર્યકરો સાથે લગભગ એક હજાર કાર્યકરો અમે લોકો અમારે લોકસભા મતવિસ્તારની વિસ્તારની અંદરથી અને છોટાઉદેપુર અમારા તાલુકાની અંદરથી કમસે કમ પાંચસો જેટલા લોકોને અમે જોડી અને કેસરિયા રંગથી રંગાયા રંગેલા છે તો એ વિચારસરણી સાથે સમય પ્રમાણે જે વળાંક લેવો જોઈએ એ રીતે અમે તકેદારીપૂર્વક વળાંક લઈ અને ભારતીય જનતા પાર્ટીમાં ભળી ગયા છે કેસરિયા રંગે રંગાયા છે અમારા ઉમેદવાર જસુભાઈ રાઠવા ખૂબ ઉત્સાહી અને ખૂબ અનુભવી સરપંચથી લઈને સંસદ સુધીના દ્વાર એ જોવાના છે તો એ રીતે એને જે પાર્ટીએ ટિકિટ આપી છે તેને જંગી બહુમતીથી જીતાડવા માટે અમે લોકો તમામ કાર્યકરો સાથે એકમેક થઈ અને આ સીટને અમે જીતાડીશું બિલકુલ તો મારે કોઈ સવાલ કરવાની જરૂર ના રહી નારાયણભાઈએ તમામ જે આજના સાંપ્રત સમયના જે સંજોગો છે તેને લઈને તમામ મુદ્દાઓના તેમણે ખુલાસા આપી દીધા તીર સમાચારે અગાઉ પણ આ વાતનો ખુલાસો કર્યો હતો કે જ્યારે કોંગ્રેસ છોડી અને નારણભાઈ જેવા દિગ્ગજ નેતા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે પાંચ પાંચ વખત તેઓ સાંસદ રહ્યા છે અને પા જ્યારે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે ત્યારે નારણભાઈને સમકક્ષનો કોઈ એવો ઉમેદવાર ના હોઈ શકે કે જેને લોકસભાની ટિકિટ આપી શકાય અને એટલા માટે તીર સમાચારે જે તે વખતે પણ કહ્યું હતું કે જો પાર્લામેન્ટરી બોર્ડ તેના જે નિયમો છે તેને જોઈને જો ટિકિટની વહેંચણી કરે તો નારણભાઈને ચોક્કસથી ટિકિટ મળી શકે પરંતુ અગાઉ પણ નારણભાઈ સાથે મારી વાત થઈ હતી અને નારણભાઈએ કહ્યું હતું કે હું બિનસરથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું મેં ક્યારેય ટિકિટની માગણી ભારતીય જનતા પાર્ટીમાં કરી ન હતી અને એટલા માટે જ જ્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા જસુ રાઠવાની છોટાઉદેપુર એકવીસ લોકસભા બેઠક છોટાઉદેપુર માટે જસુ રાઠવાની પસંદગી કરવામાં આવી છે ત્યારે તન મન ધનથી નારાયણભાઈ રાઠવા તેમના જેટલા પણ સમર્થકો છે કે જે કોંગ્રેસ છોડી અને તેમની સાથે ભારતીય જનતા પાર્ટીના કેસરિયા રંગ સાથે રંગાયા છે તેમને સાથે રાખીને જસુભાઈ રાઠવાને છ લાખ જેટલા મતોની લીડથી જીતાવાનો જીતાડવાનો તેમણે દાવો કર્યો છે આજે ધૂળેટીનો પર્વ છે અને તેમણે કહ્યું કે પહેલાં અમે કોંગ્રેસના રંગમાં રંગાયેલા હતા પરંતુ હવે કેસરિયામાં રંગાયા છે અને કેસરિયામાં રંગાયા બાદ આજે પહેલી ધૂળેટીનો પર્વ છે પોતાના પરિવાર સાથે તેમણે આજે ધૂળે ધૂળેટીનો પર્વ ઉજવ્યો છે સાથે નારાયણભાઈ આ જે હોળીનો પર્વ છે તેને લઈને છોટાઉદેપુર અને સાથે જે તમામ લોકો છે તેમને શુભેચ્છા સંદેશ શું કહેશું આ જે હોળે ધૂળેટીનો જે તહેવાર આવ્યો છે આજે ધૂળેટી છે અમે ગઈકાલે જ હોળીનો તહેવાર ઉજવ્યો છે અને હોળીને અમે લોકો દહન કરીને ખૂબ સારી રીતે ઉજવણી કરી હતી આજે ધૂળેટીના તહેવારમાં અને હોળીના તહેવારમાં મારા મતવિસ્તારના મારા તમામ મિત્રો કાર્યકરો અને આગેવાનો તમામ કુટુંબીજનોને હું મારા દિલના અંતઃકરણપૂર્વક હોળી ધૂળેટીની શુભકામના પાઠવું છું અને આવતું વર્ષ ખૂબ સારી રીતે અને સુખ શાંતિ સમૃદ્ધિવાળું ઉજવાઈ રહે એવી શુભકામના પાઠવું છું બિલકુલ તો આ હતા નારણભાઈ રાઠવા રાજ્યસભાના સાંસદ અને તેમણે આજે હોળી પર્વને લઈને તમામને હોળીની શુભેચ્છાઓ પાઠવી છે ધન્યવાદ ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક આઇટમનો ખજાનો અને તે પણ છોટાઉદેપુરમાં જી હા ફ્રીજ વોશિંગ મશીન એલઈડી ટીવી માઇક્રોવેવ ઓવન ગીઝર આરો અનેક વેરાયટીમાં કુકિંગ વેર ગેસની સગડીઓ આકર્ષક ડિઝાઇનમાં પંખા કોઈ પણ કંપનીના એસી અને ગજબના સાઉન્ડ સિસ્ટમ એર કુલર આઈસ્ક્રીમ માટે ડીપ ફ્રીઝ ઠંડા પીણા માટે બોટલ કુલર અને તે પણ એકદમ કિફાયતી ભાવમાં ઝીરો ટકા લોનની સગવડ પણ ઉપલબ્ધ છે અને હા જો તમે તીર સમાચારના સબસ્ક્રાઈબર છો તો તમને મળશે આકર્ષક ગિફ્ટ તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો અમારું સરનામું છે ગ્લોબલ એન્ટરપ્રાઇઝ જેલ રોડ છોટાઉદેપુર છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો